દયાળુબાની વાર્તા. એક દાડો ઈસુ ઘણા બધા વેરો ઉઘરાવવાળા અને એનાને હાથે બીજે મનખો હુદે હતા, જેને હવે મૂસાની વ્યવસ્થાનું પાલન કરવાની કોશિશ નહીં કરી હતી, જે ઈસુનો પ્રસાર સાંભળવા હારું ભેગા થઈ હતા. તા અમુક ધાર્મિક અગવા હુદે હતા, એણે હવે બાળ્યું કે ઈસુ તે પાપી મનખા હાથે દોષદાર જોગ વ્યવહાર કરી રહ્યો હે, અને વેયા એકબીજાને કહેવા માંડ્યા કે બાળો વેયો કેટલો ગલત કરે હે. એતરે હરું ઈસુએ એને એક વાર્તા સંભળાવી. એક માણસના બે સોરા હતા. નાને સોરે એન બાને જઈને કીધું, ધન મિલકતનો મારો ભાગ મનાલ દે. તરે ને ભાઈ પોતાની ધન મિલકતનો ભાગ બે સોરને પાડી આવ્યો. નાનો સોરો પોતાના ભાગનું બધું જ ધન ભેગું કરીને ગણેશિટી પરદેશમાં જતો રહ્યો અને પાપી જીવનમાં પોતાનું ધન મટાડી દીધું. તર જ્યાં વૈયો નાનો સોરો રહેતો હતો એની જગ્યામાં જોરદાર કાળ પડ્યો અને એને કહેને આવું ખાવાનું વિસાતો લઈને ખાઈ શકે એટલા બધા પૈસા નહીં હતા. તર વૈયો એક ઘેર બોડણ સારવારું નોકર રહ્યો. ત્યાં વૈયો એટલો ભૂખી મરતો અને દુઃખી હતો કે વૈયો એને બોડણનું ખાવાનું ખાવાની હસ્યા કરતો હતો. છેલ્લે એને મનમાં વિચાર કર્યો કે હું આ શું કરું હે, મારા બાને ગેરમાં તે બધા નોકર પેટ ભરીને ખાય હે અને હું તે આ ભૂખી મરું હે. હું આવું મારા બાના ઘેરમાં જઈ અને એક નોકર જોગ રહે. તર વૈયો નાનો સોરો ફેર પોતાના બાને ઘેર જવા માંડ્યો. જ્યારે વૈયો જઈ રહ્યો હતો તે એને ભાઈ એને સિટી હોસ બાળ દીધો અને એને એના ઇપેર દયા આવી. તર વૈયો દોડીને અગેડ ગયો અને એને ગળે મળીને બોખે દેવા માંડ્યો. તર એને સોરે કીધું, બા મેં પરમેશ્વર અને તારી વિરુદ્ધ પાપ કર્યો હે, એટલે હરું હું આવું તારો સોરો કહેવાને લાયક નહીં રહ્યો. પણ એને પોતાના નોકરને કીધું, જલ્દી જઈને તાજામાં તાજા સિસરે લાવીને મારા સોરાને પહેરાવો અને એની આંગળીમાં વીંટી પહેરાવો અને પગમાં કાહડે પહેરાવો. તાજામાં તાજો વાસીડો મારીને ખાવાનું તૈયાર કરો. આપો ખાઈને ખુશી મનાવજે, કેમ કે આ મારો સોરો મરી ગયો હતો પણ આવું વૈયો જીવતો થઈ ગયો હે, વૈયો ખોવાઈ ગયો હતો પણ આવું વૈયો જડી ગયો હે. અને વૈયા આનંદ કરવા માંડ્યા. થોડાક ટાઈમ બાદ મોટો સોરો ખેતરમાં હું કામ કરીને ઘેર પાછો આવી રહ્યો હતો. એને વાજે વાગવાનો અને નાસવાનો અવાજ સંભળાયો અને વિચારમાં પડી ગયો કે હું થઈ રહ્યું હે. જ્યારે એને ખબર પડી કે નાના સોરાને ઘેર પાછો આવવાને લીધે એ આનંદ કરી રહ્યા હે, તર વૈયો ઘણો ગુસ્સે થયો અને ઘેરમાં જવા હારું રાજુ નહીં હતો. એને ભાઈ વાર્તા આવીને અરજ કરી કે તું હુદો મય આવીને અમારી હાથે આનંદ કર. પણ એને ના પાડી દીધો અને એના બાને કીધું, એટલો બધો વરહ મેં તારી સેવા કરી હે અને ક્યારેય તારી કીધેલી વાત નહીં ટાળી. તે હુદો મારા દોસ્તદાર હાથે ખુશી મનાવવા હારું તે મને એક નાનું બુકડું ખુદું નહીં આલ્યું. પણ આ તારો નાનો સોરો તારો ધન પાપી જીવનમાં મટાડીને ઘેર પાછો આવ્યો તે એને હારું તે તાજામાં તાજો વાસડો મરાયો. ત્યારે એને ભાઈએ જવાબ આપ્યો, મારા સોરા તો હંમેશા મારી હાથે હે અને જે કંઈ મારું હે એવું બધું જ તારું હે. પણ આવું આપણી હારું આનંદ કરવું તાજું હે, કેમ કે આ તારો ભાઈ મરી ગયો હતો અને આવું એ જીવતો થઈ ગયો હે, એ ખોવાઈ ગયો હતો પણ આવું જડી ગયો હે.